पालनपुर अने वडगाम तालुका में पाणीनी गंभीर समस्या उभी थई छे। छेल्ला केटलाय वर्षोथी वडगामना करमावत तळावने भरवानी स्थानिक खेडूतोनी मांग मात्र हजु कागळ उपर ज रही छे। 600 एकर जमीनमां फैलायेला करमावत तळावने जो धरोईना पाणीथी भरवामां आवे तो पालनपुर अने वडगाम आसपासना खेडूतोने खेती माटे करमावत तळाव आशीर्वादरूप साबित थाय तेम छे। परंतु बनासकांठा जिल्लानी निष्क्रिय राजनीतिना लीधे आ विस्तारना खेडूतोने खेतीना पाणी वगर मुश्केली वेठवानो वारो आव्यो छे। હાલમાં પાલનપુર અને વડગામ પંથકમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાના કારણે ખેડૂતોને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ પડી રહી છે, ત્યારે ફરી આ વિસ્તારના સ્થાનિક ખેડૂતોએ કરમાવત તળાવમાં ધરોઈનું પાણી નાખવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી। જો કે આગામી સમયમાં સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। વર્ષોથી એક પાણીની સમસ્યા પાલનપુર વડગામ તાલુકાને રહેતી જ આવી છે, એનું નિરાકરણ આવતું નથી। નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ આવે છે। આ પાલનપુર વડગામ તાલુકામાં પાણીની ખૂબ મોટી સમસ્યામાં મુકેશ્વર કરમાવટ તળાવ ભરવા માટેની અમારી માંગણી છે અને આ કોરોનાની પરિસ્થિતિને કારણે અમે માત્ર 10 જણા જ આવ્યા છીએ, પરંતુ આવનારા સમયમાં જો સરકાર આનું નિરાકરણ ઝડપથી નહીં લાવે તો 10,000 જણને પણ લાવવા પડશે, તો અમે લાવીને ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। અમારી એક જ સમસ્યા કે પાણી આપો, પાણી આપો। કરમાવત મુકેશ્વર તળાવ ગામના કરમાવતમાં લગભગ 600 એકર જમીનમાં તળાવ આવેલું છે અને જે તળાવ ભરવામાં આવે તો પાણીના સ્તર ઊંચા આવે અને પાલનપુર તાલુકો અને વડગામ તાલુકાને ખૂબ ફાયદો થાય અને ખેડૂતોના જે હાલ 400 થી 500 ફૂટ નીચા તળ ગયા છે એક ઊંચા આવે અને હાલ આ જો તળાવ ભરવામાં આવે તો ખેડૂતને ખૂબ ફાયદો થાય અને મુકેશ્વર અને ધરોઈ ડેમમાંથી જો પાણી આવે તો પાણી ભરવામાં આવે તો આ તળાવ ખૂબ બે તાલુકાને ખૂબ ફાયદો થાય। રજૂઆત કેટલી કરી છે? રજૂઆત લગભગ ઘણા વખત સરકારમાં કરી છે પણ સરકારે કોઈ ધ્યાનમાં લીધું નથી હજી સુધી।